अस्सलाम वालेकुम। आज ना ई लर्निंग प्रोग्राम में आप सबनो हार्दिक स्वागत करू छू। धोरण 11 विषय अर्थशास्त्र चैप्टर 2 मूलभूत ख्यालों अने संकल्पनाओ। आपणे गया वीडियो नी अंदर वस्तुओ अने सेवाओ कोने कहेवाय एना विषे समझूती मेळवी हती। हवे आपणे वस्तुओना प्रकार विषय माहिती मेळवीशुं। तो व्यक्तिनी जरूरियात भौतिक अने शारीरिक होय छे तथा घणी अभौतिक अने मानसिक होय छे। आ जरूरियातोनो संतोष पण भौतिक अने शारीरिक रीते होय छे तथा अभौतिक अने मानसिक रीते होय छे। दाखला तरीके खावू पीवू, मुसाफरी करवी, रमवू, आ भौतिक अने शारीरिक जरूरियात छे। जेने संतोषनारी बाबतो छे ते पण भौतिक एटले मापी शकाय तेवी होय छे। जे वस्तुओ छे अने मानसिक जरूरियात संतोषनारी बाबतो सेवाओ छे। दाखला तरीके आपणे फरवा जईए તો ભૌતિક બાબત છે, શારીરિક જરૂરિયાત છે અને આપણને જે આનંદ આવે તો એ માનસિક જરૂરિયાત સંતોષનારી બાબત, એટલે એ સેવા થઈ। હવે જોઈએ વસ્તુના પ્રકાર। તો વસ્તુના આપણે જોઈએ चार प्रकार छे। जरूरियात संतोषनारी जे चीज वस्तुओ छे अने सेवाओ तेनु वर्गीकरण चार रीते करवामां आव्युं छे। पहेलुं छे भौतिक अने अभौतिक वस्तुओ, बीजुं सर्वसुलभ वस्तुओ अने आर्थिक वस्तुओ, त्रीजुं नाशवंत वस्तु अने टकाऊ वस्तुओ, चौथुं खानगी वस्तु अने जाहिर वस्तु। विद्यार्थी मित्रों, तमारे आ याद रखवानुं रहेशे वस्तुओना प्रकारो। तो हवे आपणे जोईए पहेलो प्रकार, भौतिक अने अभौतिक वस्तुओ। तो भौतिकताना आधार पर वस्तुना बे प्रकार छे। एक छे भौतिक वस्तुओ अने बीजू छे अभौतिक वस्तुओ, के अभौतिक वस्तु जेने आपणे सेवा तरीके पण ओळखीए छीए। હવે ભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ, દડો, બેટ, પ્રાઇમસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ, આપણા ઘરે જે ફર્નિચર હોય, બધી જ બાબતો જેને આપણે જોઈ શકીએ તે ભૌતિક વસ્તુઓ છે। જ્યારે મ્યુઝિક તમે સાંભળો છો, બરાબર, અને મ્યુઝિકને તમે જોઈ શકો છો ના, ફક્ત સાંભળી શકો છો। શિક્ષણ, હું તમને ભણાવી રહી છું, સમજૂતી આપી રહી છું, હવે કેટલા પ્રમાણમાં સમજૂતી આપી એ તમે જોઈ શકશો તમને કેટલું સમજાયું ના। તો આમ કે સંગીત, શિક્ષણ, ડાક્ટરી, સારવાર વગેરે અભૌતિક વસ્તુઓ કે સેવાઓ છે। બીજો પ્રકાર જોઈએ વસ્તુનો, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ। તો જે વસ્તુઓ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવા સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે પ્રાપ્ત હોય તેવી વસ્તુઓ સર્વસુલભ વસ્તુઓ કહેવાય છે। દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ વગેરે, બરાબર ને? આના હવા છે, સૂર્યપ્રકાશ છે, એના ઉપર કોઈનો કાબૂ કે અંકુશ નથી। તમને જ્યારે જેટલી જોઈએ ત્યારે તેટલા પ્રમાણમાં તમે મેળવી શકો છો, એટલે તેને સર્વસુલભ વસ્તુઓ તરીકે ઓળખી શકાય। આગળ આપણે જોઈએ કે જે વસ્તુના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે અને માટે જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તે તમામ વસ્તુઓ કે સેવાઓ આર્થિક વસ્તુ કે અછતવાળી વસ્તુઓ કહેવામાં આવે છે, જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, જેના પુરવઠાને કાબૂમાં રાખી શકે। દાખલા તરીકે
બોલ પેનનું ઉત્પાદન, બરાબર, કે જેને જેના પુરવઠાને કાબૂમાં રાખી શકાય છે, જેની અછત છે, જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, બરાબર. ત્રીજો પ્રકાર આપણે જોઈએ, નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. તો વસ્તુના ટકાઉપણાને આધારે તેના બે પ્રકાર પાડી શકાય. પહેલું છે ટકાઉ વસ્તુઓ અને બીજું છે નાશવંત વસ્તુઓ. તો કેટલીક વસ્તુઓનો વપરાશકર્તાની સાથે જ અંત આવે છે, તેને નાશવંત વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બિસ્કીટ, દૂધ, ફળ, ફળફળાદી, બરાબર ને, જેનો સમયગાળો ઓછો હોય છે, વપરાશમાં આપણે ન લઈએ તો પણ તેને લાંબા ગાળા સુધી આપણે ઉપયોગમાં લઈ શકાતા નથી, એટલે કે તે નાશવંત છે, સડી જાય, બરાબર ને, દૂધ બગડી જાય, પછી ફળો લાંબા સમય સુધી આપણે એનો વપરાશ ન કરીએ એમને એમ પડી રહે, શું થઈ જાય, બગડી જાય, બરાબર. જ્યારે કેટલીક વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે કપડાં પહેરીએ છીએ તે, પછી આપણા બૂટ ચંપલ, ફ્રીજ, ટીવી, જેને લાંબા ગાળા સુધી આપણે વપરાશ જેનો કરી શકીએ છીએ, બરાબર, તે ટકાઉ વસ્તુઓ છે. તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, આ બધી જ વ્યાખ્યાઓ તમારે સમજવાની છે અને યાદ રાખવાની છે. ફરીથી કહી દઉં કે કેટલીક વસ્તુનો વપરાશકર્તાની સાથે જ અંત આવે તેને નાશવંત વસ્તુઓ કહેવાય, ને જ્યારે કેટલીક વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ ચોથો પ્રકાર, ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. તો વસ્તુના માલિકીપણા તથા વપરાશના સ્વરૂપના આધારે બે પ્રકાર પાડી શકાય છે. પહેલું છે ખાનગી વસ્તુ અને બીજું જાહેર વસ્તુ. તો વસ્તુની માલિકી ખાનગી વ્યક્તિગત હોય તે ખાનગી વસ્તુ છે. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન છે અને જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય તે જાહેર વસ્તુ છે, જેના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે કરી શકતો નથી. વસ્તુની માલિકી ખાનગી અને વ્યક્તિગત હોય તે ખાનગી વસ્તુ છે અને જો સરકારની માલિકીની હોય, જાહેર સંસ્થાની હોય માલિકી, તો એ જાહેર વસ્તુ છે, તેના વપરાશનો નિર્ણય કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે કરી શકતો નથી. હવે વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ તથા જાહેર વસ્તુનો વિચાર કરી શકાય છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે અને વંચિતતાનો ગુણ છે તે ખાનગી વસ્તુ છે. એટલે કે જે વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતી નથી, તે સ્પર્ધાત્મકતાનો ગુણ થયો. દાખલા તરીકે તમે એક બિસ્કિટ ખાઈ રહ્યા છો, બરાબર, તે જ બિસ્કિટ તમે બીજાને આપી શકતા નથી. વળી ખાનગી વસ્તુઓ વંચિતતાનો ગુણ ધરાવે છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેને જે તે વસ્તુના વપરાશમાંથી વંચિત રાખી શકાય છે. તમે પૈસા આપીને કપડાં ખરીદો છો, બરાબર ને, એટલે તમારી કેપેસિટી છે તો તમે ખરીદો છો, બરાબર. એવી જ રીતના કે કિંમત ન ચૂકવે તેને મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી. આનાથી વિરુદ્ધ કે જાહેર વસ્તુ જે છે, તો જાહેર વસ્તુનો વપરાશ સામૂહિક ધોરણે થાય છે, તે બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાનો ગુણ ધરાવે છે.
હવે બિન સ્પર્ધાત્મકતા એટલે શું? એટલે એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે તો પણ બીજી વ્યક્તિના વપરાશમાં ઘટાડો થતો નથી. દાખલા તરીકે આપણે ગાર્ડનમાં ફરવા જોઈએ અથવા તો બીચ પર જઈએ દરિયા કિનારે, બરાબર. એટલે એક લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજાના લાભમાં ઘટાડો થતો નથી. અને બિનવંચિતતા એટલે કિંમત ન ચૂકવે તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી. ટૂંકમાં જેની ખાનગી માલિકી છે, વ્યક્તિગત ધોરણે વપરાશ છે, તેનું વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે, તે ખાનગી વસ્તુઓ છે. જ્યારે જેનો વપરાશ સામૂહિક ધોરણે થઈ શકે છે, જેની માલિકી સામૂહિક સરકારની છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે, તે જાહેર વસ્તુઓ છે. પાંચમું આપણે જોઈએ વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. આપણે અહીં વસ્તુના મેં તમને ચાર પ્રકાર દર્શાવ્યા, પણ પાંચમો પ્રકાર પણ છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. પાંચમો પ્રકાર છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ. તો માનવ જરૂરિયાત સંતોષનારી જે વસ્તુઓ છે, બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે. એક પ્રત્યક્ષ અને સીધી જ રીતે, અથવા બીજું પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષાય છે. દાખલા તરીકે આપણે ખોરાક જે ખાવાનું ખાઈએ છીએ તે આપણી સીધી રીતે જરૂરિયાત સંતોષે છે, પણ ખોરાક બનાવવા માટે આપણે જે વાસણનો ઉપયોગ કરીએ છીએ તે વાસણ પરોક્ષ રીતે આપણી જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. હવે કપડાં જરૂરિયાતને સીધી જ રીતે સંતોષે છે, બરાબર ને. કપડાં આપણી પોશાકની જરૂરિયાત હોય તો કપડાં આપણે પહેરીએ, બરાબર ને, તે સીધી રીતે આપણી જરૂરિયાત સંતોષાય. જ્યારે કપડાં બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કપાસ છે કે કપાસના ઉત્પાદનમાં વપરાતા જે સાધનો છે તે જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, કે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે, અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે. દાખલા તરીકે ટ્રેક્ટર, ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. ફરીથી કહું છું, તમારે યાદ રાખવાનું છે ઉત્પાદક વસ્તુઓ એટલે શું. તો જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણ, તુષ્ટિ એટલે સંતોષ, તુષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે, આપણને સંતોષ આપવામાં મદદરૂપ થાય. એટલે કે ઉત્પાદન પ્રક્રિયા દ્વારા જે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, બરાબર, એ ચીજવસ્તુ દ્વારા આપણે સંતોષ મેળવીએ છીએ. તો એ ઉત્પાદન કરવામાં જે વસ્તુઓ ભાગ ભજવે છે તે ઉત્પાદક વસ્તુઓ છે. દાખલા તરીકે ટ્રેક્ટર, ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. તો અહીં આજનું આપણું જે લેસન છે તે પૂર્ણ થાય છે.